কিছু মিত্র জমা হবে স্টার্ট করি স্বাধীন ত্রিজো দাখল এটা স্বাধীন দাখল নম্বর 2.3 স্বাধীন দাখল নম্বর 2.3 তো রকম দে আবি છે উষ্মা অথবা ઉર્જા એનો એકમ કેલરી છે તો ઉષ્મા ને આપણે કેલરી માં માપશું અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે મતલબ કે તમને એવું કહે છે કે 1 કેલરી One calorie is equal to 4.2 joule. एक calorie इना बराबर 4.2 joule. जहाँ एक joule એટલે 1 kilogram meter square प्रति second square. तो joule ની બદલે તમે એને આમ પણ લખી શકો 4.2 kilogram meter square प्रति second square. Okay? આટલી બાબત ફરીથી સમજો કારણ કે રકમ સારી રીતે સમજવી જરૂરી છે ઉષ્માનો એકમ કેલરી છે અને 1 કેલરી બરાબર 4.2 જૂલ અથવા 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કારણ કે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય તો દર્શાવો કે નવા એકમના સંદર્ભમાં કેલરીનું માન એટલે કે માનન આલ્ફા માઇનસ 1 બીટા માઇનસ 2 અને ગેમા 2 છે આવું તમારે સાબિત કરવાનું છે હવે મિત્રો એક વસ્તુ સમજો કે અહીંયા બે એકમ પદ્ધતિની વાત છે બરાબર હવે અહીંયા આગળ આ 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો નવા એકમના સંદર્ભમાં કેલરી જે છે એ કેલરીનું માનક તમને કેટલું કીધું છે આલ્ફા માઇનસ 1 બીટા માઇનસ 2 અને ગેમા 2 છે એક એક્ઝામ્પલ આપો 1 કિલોગ્રામ એના બરાબર કેટલા ગ્રામ થાય તો 1 કિલોગ્રામ એના બરાબર 1000 ગ્રામ થાય બરાબર હજી એક એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે 1 કિલોમીટર એના બરાબર 1000 મીટર આવું થાય માની લઈએ કે 1 કલાક એના બરાબર 60 સેકન્ડ આવું થાય બરાબર તો આ બધામાં ડાબી બાજુ જે છે એ 1 કિલોગ્રામ હતો એને મેં 1000 ગ્રામમાં ફેરવી દીધું મતલબ કે મારી પાસે ડાબી બાજુ એક મૂલ્ય હતું અને એક એકમ હતો જમણી બાજુ એક મૂલ્ય છે અને એક એકમ છે તો મારી પાસે જૂનું મૂલ્ય 1 હતું બરાબર મારી પાસે આ 1 એટલે શું થઈ ગયું જૂનું મૂલ્ય જૂનું મૂલ્ય અને આ કિલોગ્રામ એટલે શું થાય જૂનો એકમ 1 મતલબ કે જૂનું મૂલ્ય અને કિલોગ્રામ એટલે જૂનો એકમ હવે એને હું ફેરવી દઉં છું 1000 ગ્રામમાં એટલે 1000 એ શું છે તો કે એ છે નવું મૂલ્ય અને આ શું છે નવો એકમ તો આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે જૂનું મૂલ્ય ગુણ્યા જૂનો એકમ એના બરાબર નવું મૂલ્ય ગુણ્યા નવો એકમ આ મૂલ્ય છે 1 એનો એકમ છે કિલોગ્રામ તો એના બરાબર 1000 મીટર સોરી નોટ કિલોગ્રામ કિલોમીટર 1 કિલોમીટર એટલે 1 જૂનું મૂલ્ય કિલોમીટર એટલે જૂનો એકમ 1000 એટલે નવું મૂલ્ય અને નવો એકમ તો કોઈ પણ જગ્યાએ બરાબર કોઈ પણ પરિસ્થિતિમાં એકમોની ફેરબદલી એકમોની
ફેર બદલી વખતે કોઈ પણ વખતે એક બાબત તો અચળ રહેશે, કઈ બાબત? તો જૂનું મૂલ્ય ગુણ્યા જૂનો એકમ એના બરાબર નવું મૂલ્ય ગુણ્યા નવો એકમ. ઓકે, હવે તમારી પાસે જૂનું મૂલ્ય છે 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ છે તમારું જૂનું મૂલ્ય 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો નવી પ્રણાલીનો તમે ઉપયોગ કરો છો કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ છે, લંબાઈનો એકમ બીટા મીટર છે અને સમયનો એકમ ગામા સેકન્ડ છે, બરાબર? તો દર્શાવો કે નવા એકમના સંદર્ભમાં કેલરીનું માનાંક જે છે એ આલ્ફા -1, બીટા -2 અને ગામા 2 થશે. તો જૂનું મૂલ્ય જે છે એ આપણે આમ લખીએ કે 4.2 અને જૂનો એકમ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની -2 ઘાત. ઓકે, એના બરાબર નવું મૂલ્ય, ઓકે, નવો એકમ જે કિલોગ્રામ છે, ઓકે, એ દળનો એકમ હતો. તો નવામાં દળનો એકમ છે આલ્ફા કિલોગ્રામ, તો અહીંયા જે છે એ નવો એકમ છે આલ્ફા કિલોગ્રામ. પછી લંબાઈનો એકમ છે બીટા મીટર, તો મીટર સ્ક્વેર છે લંબાઈનો એકમ હતો એટલે અહીંયા થઈ જશે બીટા મીટર નો સ્ક્વેર. પછી ત્રીજું છે સમયનો એકમ ગામા સેકન્ડ, તો જે સેકન્ડ સ્ક્વેર છે એ સમયનો એકમ હતો, તો સમયનો નવો એકમ થાય ગામા સેકન્ડ અને એની -2 ઘાત. આ સમજાણું બરાબર? જે અહીંયા દળ હતું તો અહીંયા દળ, અહીંયા લંબાઈ હતી તો લંબાઈ, અહીંયા સેકન્ડ હતી તો અહીંયા સમય, બરાબર? તો આ બધી વસ્તુઓ જે છે એને આપણે સાદું રૂપ આપી. તો તેથી નવું મૂલ્ય એના બરાબર આ નવા મૂલ્યને કરતા બનાવું, આ બાજુ છે 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની -2 ઘાત, છેદમાં આવશે આલ્ફા કિલોગ્રામ, બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર અને ગામા સ્ક્વેર ગામા ની -2 ઘાત, અને શું થઈ જશે સેકન્ડ ની -2 ઘાત. તો હવે એના બરાબર આ 4.2 કિલોગ્રામ અને કિલોગ્રામ કેન્સલ થઈ જશે, મીટર સ્ક્વેર કેન્સલ થઈ જાય, સેકન્ડ ની -2 ઘાત સેકન્ડ ની -2 ઘાત કેન્સલ થઈ જાય, આલ્ફા ઉપર આવે તો આલ્ફા -1, બીટા સ્ક્વેર ઉપર આવે તો બીટા ની -2 ઘાત, ગામા ની -2 ઘાત ઉપર આવે તો ગામા ની +2 ઘાત થશે, બરાબર? તો આ વસ્તુ તમારે સાબિત કરવાની હતી, આલ્ફા રેસ્ટુ -1, બીટા રેસ્ટુ -2 અને ગામા રેસ્ટુ 2, બરાબર? તો આ તમારી સાબિતી થઈ ગઈ, બરાબર? આ તો જસ્ટ તમને સમજવા માટે હતું. તમે જોઈ લીધું કે ભાઈ નવો એકમ જે છે એ તમને કઈ રીતે મળશે, આલ્ફા -1, બીટા -2 અને ગામા 2. તો આ હતો તમારો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. થેન્ક યુ.